નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, જો આજે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન. હવે આપણે આગળના વિડિયોમાં પાઠ 9 આપણું ઘર પૃથ્વી વિશે આપણે થોડી ઘણી માહિતી લીધી. એમાં સૂર્ય પરિવારમાં ઘણા બધા ગ્રહો છે, હે ને? એ આપણે જોયું કે સૂર્ય એક મોટો ચમકતો તારો ગ્રહ છે, એને પોતાનો પ્રકાશ છે. તો એ રીતે આપણે બુધ ગ્રહ, પૃથ્વી ગ્રહ, શુક્ર એ વિશે માહિતી લીધી, મંગળ ગ્રહ. તો હવે આગળના બીજા ગ્રહ જેમ કે ગુરુ. બે ગુરુ એ આછા પીળાશ પડતો સફેદ ગ્રહ છે. આછા પીળાશ પડતો કેવો ગ્રહ છે? હોવાથી તે કેવો લાગે છે? ઘણો સુંદર લાગે છે.
તમે જો નેપચ્યુન, બીજો એક ગ્રહ છે નેપચ્યુન, બરાબર. નેપચ્યુન કેવા રંગનો ગ્રહ છે? લીલા રંગનો ગ્રહ છે. કેવા રંગનો? લીલા રંગનો. લીલા રંગનો ગ્રહ છે. વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે. વાતાવરણમાં કેવો? મિથેન. કેવો વાયુ? મિથેન વાયુ. પણ કેવો? ઝેરી, ઝેરી વાયુ છે. આ ગ્રહ પર પણ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે. તમને ખબર છે કે આપણી પૃથ્વી પર શું જોવા મળે છે? ઋતુ પરિવર્તન, બરાબર ને? પૃથ્વીની જેમ નેપચ્યુન ઉપર પણ ઋતુ પરિવર્તન જોવા મળે છે. તો તમે જુઓ, નેપચ્યુન કેવા રંગનો ગ્રહ છે? લીલા રંગનો. વાતાવરણમાં શું વાયુ, કયો વાયુ જોવા મળે છે? મિથેન. મિથેન ઝેરી વાયુ છે. પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન પણ આ ગ્રહ પર જોવા મળે છે. એ રીતે ઉલ્કા, એ રીતે ઉલ્કા. ભાઈ આપણે સાંભળ્યું હશે ઉલ્કા. ભાઈ આકાશમાં ખરતા તારા જોયા છે ને આપણે? સાંભળ્યું છે ને ભાઈ? આપણે આકાશમાં ઉનાળામાં આપણને બહુ જોવા મળે કે ધાબળે સુઈ ગયા હોય કે ગામડે ગયા હોય ખુલ્લામાં મેદાનમાં, તમે જો આકાશમાં ત્યાં એક તેજ ઘીસોટો આમ પડતો હોય છે, પડતો હોય છે ને, કે આપણે એમ કહીએ છીએ ભાઈ એને ખરતા તારાનું નામ આપીએ છીએ, હે ને? તો તમે જુઓ ભાઈ, ખરતા તારા જ નથી પણ અવકાશમાં ફરતા પથ્થરોના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગોને ઉલ્કા કહેવામાં આવે છે. ભાઈ ઉલ્કા કોને કહેવાય? ભાઈ અવકાશમાંથી. કોને કહેવાય? ભાઈ અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ટુકડા, બરાબર, નાના ભાગો, ગ્રહોના નાના ભાગો ને શું કહેવાય છે? ભાઈ ઉલ્કા. ને ઉલ્કા કહીએ છીએ. એ જ ઉલ્કા જ્યારે પૃથ્વી પર આવે છે
આવતી નથી તેનું વજન કેટલા કિલોગ્રામ હતું 40 કિલોગ્રામ હતું કેટલું ગ્રામ હતું ભાઈ 40 કિગ્રામ જેટલું વજન હતું આ ઉલ્કાનું એટલે આ ઉલ્કા ઝડપથી નીચે પડે એટલે શું પાડી દે છે ભાઈ હાડો પાડી દે છે તમે કોઈ પણ વસ્તુ ઉપરથી ફેંકો છો તો શું થાય છે એવા એ વસ્તુને કા તો નુકસાન થાય છે ભોગો પડી જાય કા તો નીચે ખાડો પડી જાય છે કે નથી પડી જતો તો આ રીતે ઉલ્કા ખાડાઓનું સર્જન કરે છે અથવા આપણે ઘરતો તારો જેને કહીએ છીએ જે સળગી ઉડે છે તે રિસોટા જેવું થાય છે તો એને આપણે ઉલ્કાનું નામ આપ્યું છે તો એ રીતે નક્ષત્ર ભાઈ નક્ષત્ર વિશે પણ આપણને ખબર છે ભાઈ નક્ષત્ર કોને કહેવાય આપણે ઘણી જગ્યાએ કે ભાઈ બાળક જન્મે છે તો કે કયા નક્ષત્રમાં અને એની જન્મ કુંડળી કઢાવીએ છીએ પછી આપણે સોના ચાંદીના દાગીના લેવા જઈએ છીએ તો ભાઈ આજે પુષ્પ નક્ષત્ર છે આજે આ નક્ષત્ર છે બરાબર ને એવું આપણે જોઈએ છે ભાઈ તો પુષ્પ નક્ષત્રમાં આપણે સોનું ચાંદી લેવું બહુ જ સદુપાળું સમજીએ છીએ શુભ માનીએ છીએ માનીએ છીએ કે નથી માનતા તો એ રીતે ભાઈ નક્ષત્ર તો નક્ષત્ર કોને કહેવાય તો જો વિશાળ અર્થમાં કોઈ પણ તારાઓના સમૂહ અથવા એકલો તારો પણ નક્ષત્ર કહેવાય જો નક્ષત્ર કોને કહેવાય કે ભાઈ વિશાળ અર્થમાં તારાઓના સમૂહ અથવા એકલા તારાને નક્ષત્ર કે કહેવામાં આવે છે બરાબર નક્ષત્ર કોને કહેવાય તો જો તમારી બુકમાં પણ લખ્યું છે કે વિશાળ અર્થમાં કોઈ પણ તારાઓના સમૂહમાં વિશાળ અર્થમાં કોઈ પણ તારાઓના સમૂહમાં અથવા એકલો તારો પણ નક્ષત્ર કહેવાય કેટલાક તારાઓના સમૂહને કારણે તેનો ચોક્કસ આકાર તૈયાર થાય છે તમે આકાશમાં જો એ તારાઓ તમે જો અલગ 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 આકારની રચના કરતા હોય છે ને નથી કરતા હોય આપણે જોઈએ છીએ તો તમે ઘણી વાર જોયું જો ના જોયું હોય તો હવે જોજો કે ભાઈ અત્યારે તો ચોમાસાનું વાતાવરણ છે એટલે તારાઓ આપણને સ્પષ્ટ દેખાતા નથી પણ જ્યારે ચોમાસું પૂરું થાય આકાશ સ્વચ્છ થાય ત્યારે તારાઓ હોય ત્યારે તમે એના આકારો જોજો તો અલગ અલગ આકૃતિની રચનાઓ થતી જોવા મળે છે તો જો કે ભાઈ ચોક્કસ આકાર તૈયાર થાય છે એમાં ક્યારેક હંસ જેવો પણ હોય છે તો ક્યારેક ગરુડ જેવો આકાર દેખાય છે અલગ અલગ આકાર એટલું હંસ કે ગરુડ ને પણ ઘણા બધા એવા આકાર હોય છે જો ભાઈ નક્ષત્રના નામ છે અશ્વિની દેવતી વિશાખા પુનર્વસુ મૃગશિર રોહિણી પુષ્પા આર્યા સ્વાતિ જેવા કુલ કેટલા નક્ષત્ર છે 27 નક્ષત્ર છે કેટલા નક્ષત્ર કેટલા તમને પ્રશ્ન પૂછવામાં આવે અથવા તમારી સ્વાધ્યાયમાં ખાલી જગ્યા પણ હોય તો તમને તરત જ જવાબ આવે કે ભાઈ નક્ષત્ર કેટલા તો 27 નક્ષત્ર કહી શકો ને તો આજે મેં નામ આપ્યા છે એવા 27 નક્ષત્રનો સમાવેશ થાય છે આકાશમાં ચંદ્રની આસપાસ 2-3 નક્ષત્રો ઓળખવા ચંદ્રને જોતા રહેવું પડે જે ચંદ્રની આસપાસ જ્યાં ચંદ્ર છે એની આજુબાજુ નક્ષત્ર આવેલા છે પણ જો એને ઓળખવું હોય તો ચંદ્રની સામે જોઈ જવું પડે તો આપણને ખ્યાલ આવે કે એની આજુબાજુ શું છે નક્ષત્ર છે તો આ નક્ષત્રને ઓળખવા ચંદ્રને શું કરવું પડે જોતા રહેવું નક્ષત્રને યાદ રાખવા મુશ્કેલ છે કારણ કે 27 નક્ષત્ર છે તો એને યાદ રાખવા ઘણા મુશ્કેલ છે તો આ નક્ષત્ર પરંતુ વારંવાર જોવા અને સમજવા
કે જેમ કે મે હમણાં તમને કહ્યું કે પુષ્પ નક્ષત્ર સોના ચાંદીની ખરીદી કરવામાં આવે બરાબર ઘણા અનેક પંડિતો કહેતા કે આજે પુષ્પ નક્ષત્ર તમે જોજો સોના ચાંદીની દુકાનમાં મોટા મોટા બોર્ડ મારેલા હોય છે કે ભાઈ આજે પુષ્પ નક્ષત્ર હોવાથી સોના ચાંદીની ખરીદીમાં આટલી તેજી છે કે આટલો ભાવ છે કે આટલું આમ છે શુભ કાર્ય માટે તમે નાનામાં નાની વસ્તુ શેમાં લીધું કે પુષ્પ નક્ષત્રમાં લીધું એવું આપણે કહીએ છીએ બરાબર તો નક્ષત્ર આપણે આ રીતે યાદ રહે છે નક્ષત્રની વ્યાખ્યા કે વિશાળ અર્થમાં કોઈ પણ તારાના સમૂહમાં અથવા એકલા તારાને શું કહેવામાં આવે છે નક્ષત્ર નક્ષત્ર કુલ કેટલા છે 27 છે બરાબર તો એ રીતે તમે જુઓ હવે આગળ આપણે જોઈએ કે આ વાત થઈ આપણા સૂર્ય પરિવાર એટલે કે સૂર્ય મંડળની તમારે હજી આપણા ઘર એટલે કે પૃથ્વી વિશે જાણવાનું છે ચાલો બરાબર આ વાત સાની થઈ ગઈ સૂર્ય મંડળની આપણે સૂર્ય મંડળની વાત કરી કે ભાઈ સૂર્ય મંડળમાં સૂર્યની આસપાસ ગ્રહો ફરે છે એ ગ્રહો વિશે આપણે માહિતી લીધી બરાબર એ ગ્રહો નું કાર્ય શું છે એમાં વાતાવરણ કેટલું છે કેવી રીતે ચમકે છે સૂર્યથી કેટલા દૂર છે એના વિશે માહિતી લીધી હવે આપણે તો આપણું ઘર પૃથ્વી જે આપણે વસવાટ કરીએ છીએ તેના વિશે માહિતી લેવાની છે તો જુઓ ભાઈ બાળ મિત્રો કે ભાઈ પ્રવૃત્તિ છે તે જુઓ તમારી નોટબુકમાં તમને ગમે તે તરફ સૂર્ય દોરો ત્યાંથી શરૂ કરી સૂર્યમંડળ બનાવો અને સૂર્યમંડળ વિશે લખો તો જુઓ કે ધારો કે મારી આ પ્રવૃત્તિ છે આ તમારું હોમવર્ક છે ઓકે નોટમાં કરવાનું છે નોટમાં તમારે આ એક હોમવર્ક બનાવવાનું છે પેન્સિલનો ઉપયોગ કરીને સરસ મજાનું કે ભાઈ મેં એક આ સૂર્ય બનાવ્યો શું બનાવ્યો ભાઈ સૂર્ય તો હું એમ લખીશ સૂર્ય ભાઈ સૂર્યનો આકાર મેં બનાવ્યો છે બરાબર તમને ફાવે એ તમારે સરસ મજાનું સૂર્ય બનાવવાનું છે ભાઈ આ સૂર્ય બરાબર ભાઈ આપણે આગળ જોયું કે તે સૂર્ય મંડળમાં સૂર્યની આસપાસ ઘણા બધા ગ્રહો છે કે ઘણા બધા આપણે જે સમજ્યા એ ગ્રહો તો ભાઈ ગ્રહો દોરીએ ને ભાઈ આ એક ગ્રહ છે એક આ છે તો એના શું કરવાના નામ આપતા રહેવાનું નામ આપીશું તો ખબર પડશે ને કે ભાઈ કેટલા ગ્રહો છે કેટલા ગ્રહો વિશે આપણે ભણ્યા તો આ બધા ગ્રહો વિશે શું આપવાનું છે તમારે નામ આપવાનું છે તો આ એક તમારી પ્રવૃત્તિ છે તમારા નોટબુકમાં કે ધારો કે હું આ ભાઈ આ પૃથ્વી છે આ મંગળ છે હે ને આ રીતે ગ્રહોના નામ આપો ભાઈ આપણે હું આ રીતે આ આશરે આપી દઉં તો ચાલશે ના સૂર્યની પાસે કેટલા ગ્રહ છે સૂર્યથી દૂર કેટલા ગ્રહ છે ભાઈ શનિ છે તો કહેવાય ને સૂર્યથી દૂર ગ્રહ આવેલો છે તો શનિની આકૃતિ અલગ આવે એ વલયવાળી આકૃતિ આવે અને એને નામ આપ્યું ભાઈ શનિ તો સૂર્યથી ઘણા અંતર કહેવાય હે ને અને કુર કે ધારો કે અત્યારે આપણે લેટેસ્ટમાં ભણે કે ભાઈ ગુરુ ગ્રહ તો સૌથી મોટો ભીમકાય ગ્રહ છે અને એને આપણે જોઈએ કે ભાઈ સુંદર મજાની ટપકાવાળી આકૃતિ છે તો આ એક તમારું શું છે ભાઈ હોમવર્ક છે તો આ તમારે હોમવર્ક કરવાનું છે તો હવે આપણે બે પૃથ્વી નું સ્થાન અને આકાર વિશે આપણે આગળ જોવાનું છે તો આપણે સૂર્ય અને ચંદ્રને આથમતા જોઈએ છીએ જોઈએ છે કે નથી જોઈતા અને તે કેવા સરસ મજાના તેજસ લાગે છે ભાઈ સૂર્ય ડૂબ્યો અને આથમ્યો આવું આપણે જોઈએ છે કે નથી જોતા સવાર પડી તો સૂરજ આમ ઉગે છે ધીરે 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 અને ધીરે ધીરે આથમ્યો તો આપણે સનસેટ પોઈન્ટ જોવા પણ જઈએ છીએ ઘણી જગ્યાએ જેમ કે આબુમાં તમે જાઓ તો સનસેટ પોઈન્ટ સ્પેશિયલ છે સૂરજ ઉગે છે આથમે છે તો એનું અજવાળું કેવું હોય છે જોઈએ છે ને એમ ચંદ્ર પણ ઉગે છે અને ચંદ્ર આથમે છે તો સુંદર મજાના લાગે છે આપણે પૃથ્વી પરથી જોઈએ છીએ બરાબર આપણી પૃથ્વી એક ગોળો છે તેનો આકાર કેવો છે ગોળ છે પૃથ્વીનો આકાર શું છે ભાઈ ગોળ છે પૃથ્વીનો આકાર કેવો છે ગોળ છે તે બંને ધ્રુવથી થોડી ચપટી છે ભાઈ જો આ પૃથ્વી છે આ શું છે ભાઈ પૃથ્વી છે ભાઈ પૃથ્વી ઉપરથી
અને ધ્રુવથી શું છે ચપટી છે નારંગી જોઈ છે તમે નારંગી આમ પર ઉપરથી ચપટી એનો વચ્ચેનો આકાર થોડો મોટો હોય છે તો આ વચ્ચેથી શું છે એનો આકાર ખુલેલો દડા જેવો અને અહીંયાથી શું છે ચપટો છે તો પૃથ્વી ગોળ છે પણ બંને ધ્રુવથી કેવી છે ચપટી છે કેટલાક અવકાશ યાત્રીઓ ચંદ્ર ઉપર જઈ આવ્યા ભઈ તમે જુઓ છો ઘણી વખતે કે આપણે વૈજ્ઞાનિક આ ગ્રહ પર જઈને આવ્યા આ ગ્રહ પર જઈને તેવા અવકાશ યાત્રીઓ ક્યાં જઈને આવ્યા ભઈ ચંદ્ર પર તો ચંદ્ર પરથી આપણે પૃથ્વી ના ફોટા પણ લીધા અને ચંદ્ર પરથી પૃથ્વીની આકાશમાં મોટા ગોળા જેવી દેખાતી હતી તો તમે આવું જુઓ ભઈ પૃથ્વી આપણે ગોળ